જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ એક, વિષય ચિત્રકલા, આપણી કેતન ચિત્રકલાની ચોપડી છે. તો ચાલો આપણે એમાં કંઈક નવું શીખીએ. તો ચાલો બાળકો, આપણે ચિત્ર એક જોઈએ. ચિત્ર એક, કેલિગ્રાફી રેખાંકન. ચાલો એમાં આપણે અહીંયા બે રેખાંકનો આપેલા છે, રેખાંકન એક અને રેખાંકન બે. તેમાં અહીંયાથી આપણે જોઈને સામે દોરવાના છે, કલરથી દોરવાના છે. ઉપર કેલિગ્રાફી રેખાંકનોના જુદા જુદા બે રેખાંકનો આપ્યા છે, તેનો અભ્યાસ કરો. સર્જનાત્મક ચિત્રો તથા અક્ષર લેખનમાં કેલિગ્રાફી વર્ક કરતી વખતે આ રેખાંકનનો મહાવરો ઉપયોગી થઈ પડશે. અહીંયા આપણે કેલિગ્રાફી રેખાંકનો કરવાના છે, તે આપણને ક્યાં ઉપયોગમાં થશે? અક્ષર લેખનમાં અને સર્જનાત્મક ચિત્રો કરવામાં. હવે જમણી બાજુએ આપેલા ત્રણ ખાલી સમચોરસમાં બે કેલિગ્રાફી રેખાંકનો દોરવાના છે. તમે આ ખાલી સમચોરસમાં અનુક્રમે એક અને બે રેખાંકનો દોરો. અહીંયા ખાલી બોક્સ આપેલા છે, તેમાં આપણે દોરવાના છે. તો ચાલો દોરીએ. તમારે પણ વ્યવસ્થિત કલરથી દોરવાના છે. સૌ પ્રથમ કયો કલર આપેલો છે? તો કે લાલ. તો સૌ પ્રથમ આપણે લાલ કલર લેશું. તો તેનાથી આપણે વ્યવસ્થિત દોરતા જઈશું. તમારે પણ વ્યવસ્થિત કલરની મદદથી દોરવાના છે. તમારે પણ આ જ રીતે દોરતા જવાના છે. જોયું બાળકો કેવી રીતે થાય છે? પહેલાં આડી લાઈન, પછી થોડીક ત્રાસી લાઈન, આ રીતે દોરતા જવાનું છે. વ્યવસ્થિત દોરવાનું છે. જોયું બાળકો કેવી રીતે દોરીએ છીએ આપણે? તમારે પણ તમારી બુકમાં આ જ રીતે કલરની મદદથી દોરવાનું છે. આ રીતે દોરતા જવાનું છે કલરની મદદથી. તો જોયું બાળકો આ રીતે દોરવાનું છે. અહીંયા સામેના બંને બોક્સમાં પણ આ જ રીતે રેખાંકન દોરવાનું છે. તો ચાલો આપણે બીજું રેખાંકન દોરીએ. તે કયા કલરનું છે? લીલા કલરનું છે. તો આપણે લીલા કલરથી દોરીશું. તે વાંકા ચૂકી લાઈન છે. તેને પણ તમારે આવી જ રીતે કલરની મદદથી દોરવાનું છે.
આ રીતે તમારે રેખાંકન કરતા જવાનું છે। જોયું બાળકો, આ રીતે તમારે લીલા કલરની મદદથી રેખાંકન કરવાનું છે। અહીંયા ઉપર લાલ કલરની મદદથી તમારે પણ બંને બોક્સમાં કરવાનું છે અને અહીંયા નીચે રેખાંકન બે એ કયા કલરથી કરવાનું છે? લીલા કલરથી। બાળકો, આ બંને બોક્સમાં તમારે તમારી જાતે રેખાંકન કલરની મદદથી કરવાનું રહેશે।